કાગ સાહેબને વાત કરી બરાબર મેં બરાબર બરાબર હવે કયા બીમાર થોડી કેટલા દાડા થી હતી આ ભેં 16 માં દાડો 16 માં એમને હવે આ ભેંરે થોને અયો કીકર લાગે કેડો કોમકાદ લાગે ડોક્ટર રો બીજો અયો હેંગ ઓપરેશન ઓકે થઈ ગયું હા હાલમાં ફેફસા બી હે હા હમસા સંડે બરો ઓપરેશન થઈ બરાબર બરાબર થોને જે ઓપરેશન કીધો બરાબર બરાબર લોખંડ નીકળ્યો મોહતી બારે પડદો મોયથી હીવ્યો તો તો માયો રેડી કીધો બરાબર બરાબર હા બરાબર આપ સાહેબ

કે આ બધી બીમારીઓ વાતાવરણ સાથે સંબંધ ધરાવે છે ધારો કે ઉનાળામાંથી શિયાળો શિયાળામાંથી ચોમાસો ચોમાસામાંથી ફરી પાછો શિયાળો એવી રીતના જે ઋતુ પલટો થાય એ વખતે શું થાય આપણે ઘાચારાની તંગી ભરતા ધારો કે ઉનાળાની શરૂઆત હોય એટલે આપણા જોડે શું થાય રાયડાની આવી ધારો તો આપણે શું કરીએ એકદમ ચાર વધારે પડતી આપીએ પછી જેના કારણે ઓછીતા ખોરાકના ફેરફારના કારણે ને વધુ પડતો ખોરાક ખવરાવાના કારણે અચાનક આફરા આવતા હોય એ આફરાના કારણે ઇન્ટ્રા એબડોમિલ પ્રેશર મતલબ કે અંદર એલો ખરાક છે ને એ ફર્મેન્ટેશન થાય ને વધારે ગેસ તૈયાર થાય જેના કારણે અને ગમે ત્યાં લોખંડ અંદર હોય તો ઘણીવાર લોખંડના કારણે અને આ વધારે પ્રેશરના કારણે છાતીનો પડદો તૂટી જતો હોય છે તો એ દરમિયાન જનરલી આપણે એવું વિચારતા હોઈએ કે ભાઈ એને આફરાની દવા કેલ્શિયમ શુંગાડીએ કોઈ ઝાડા માટેના કોઈ પેરાપીન છે મેગ સલ્ફેટ આ બધું પાઈ અને આપણે એને વધારેમાં વધારે બે તર ટ્રાય કરતા હોઈએ કે આપણે ઝાડા થઈ જાય પરંતુ આમાં કેવું છે કે વધારે પડતું પ્રેશર આવવાના કારણે જયારે છાતીનો પડદો તૂટી જાય ત્યારે તમે ગમે એટલા પાવશો ગમે તે પીણા ઝાડા કરવાના ભલે ચીકુડીનો રસ પાઈ દો હણીના ના પોંદડા પાઈ દો ભલે તેલ ગમે એટલું આપી દો પરંતુ ક્યારે સર્જરી સિવાય એ પશુ નું જીવન શક્ય નથી બરાબર આવા કેસ ની અંદર વારંવાર પાવાના કારણે અમને શું પ્રોબ્લેમ થતો હોય છે કે ધારો કે આ ભેંસને આપડો ચડતો હતો અને વારંવાર નાળો ભરાવામાં આવે એના કારણે એને એ જે નાળ આપેલી જો વ્યવસ્થિત પાવામાં ન આવે તો એ ફેફસામાં જાય છે અને એના કારણે એસ્પરેટરી ન્યુમોનિયા થાય અને આ ઓપરેશન છે એ જનરલ એનિસેશિયામાં થતો હોય છે જેના કારણે આ પશુને જ્યારે એને વધારે પડતું પાયેલું હોય મોઢાથી એટલે ફેફસા છે ને એ વીક હોય અને આપણે જનરલ એનસીસી આપીએ ત્યારે આ ઓપરેશન અમે ખેડૂતના ઘરે કરીએ છીએ બરાબર એમના ઘરે જઈને તમામ પ્રકારના ઓપરેશન કરતા હોઈએ તો આ ઓપરેશન દરમિયાન અમે જનરલ એનસીસી આપીએ ત્યારે શું થાય અને શ્વાસની પ્રોબ્લેમ રહે અને શ્વાસ વગર જીવન શક્ય નથી બરાબર તો એના કારણે વધારે પડતું પાયલું ના હોય તો અમે ખેડૂતના ઘરે જઈને ઓપરેશન કરતા હોઈએ આ ઓપરેશન ની અંદર ગમે એટલા ભેસ નાચે કૂદે આળુટે બેસે ક્યારે ટોકા તૂટતા હોતા નહીં આ ભેંસના ઓપરેશનની કોઈ કાળજી રાખવાની હોતી નથી અને આ ઓપરેશન દરમિયાને કશું ગાભણ હોય કે ના હોય ઠાલું હોય ગમે ત્યારે અમે ઓપરેશન કરી છીએ એની કોઈ પણ ગર્ભવસ્થા અંદર હોય અને જનરલી આ ઓપરેશન કર્યા પછી પશુ માલિકને ખાલી અમે કહીએ આપવાનું હોય અને અમને મળ્યા છે છતાં બે તર રિઝલ્ટ જાણવા હોય યુટ્યુબ ચેનલ ડોક્ટર પશુ માલિક ના છે એ બી જાણી શકો છો પરંતુ અમારું સજેશન એવું છે કે અતિશય પડતો ખોરાક સિઝન ફેરફાર થતો હોય એ વખતે ના આપવો જોઈએ બરાબર ઓછા જોવા મળે બરાબર નહીતર તો શું આપણો આપડો જડવાના કારણે જઈશું જોવા મળતા હોય છે ચલો જય માતાજી ગરવી ગુજરાત રામ રામ